ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આગળ આપણે રૂપિયા પૈસાના સરવાળા અને બાદબાકીના દાખલાની સમજ મેળવી હતી, બરાબર ને? તો મિત્રો, આજે આપણે વ્યવહારિક દાખલાની સમજ મેળવીશું. તો ચાલો આગળ જોઈએ. તો જુઓ, અહીં નીચેના દાખલા ગણો. તો મિત્રો, આજે આપણે વ્યવહારિક દાખલાની સમજ મેળવવાના છે. તો જુઓ, એક નંબરના દાખલાની રકમ જય પાસે 70 રૂપિયા 50 પૈસા હતા. નમને તેને 12 રૂપિયા આપ્યા. હવે જય પાસે કુલ કેટલી રકમ થઈ? બરાબર, ફરી એક વાર રકમ વાંચું છું. જય પાસે 70 રૂપિયા 50 પૈસા હતા. નમને તેને 12 રૂપિયા આપ્યા. હવે જય પાસે કુલ કેટલી રકમ થઈ? ચાલો, તો જય પાસે કેટલા રૂપિયા છે? 70 રૂપિયા 50 પૈસા હતા, બરાબર. જય પાસે 70 રૂપિયા 50 પૈસા હતા, બરાબર. તેનો મિત્ર તેને કેટલા રૂપિયા આપે છે? નમન 12 રૂપિયા આપે છે, બરાબર. આપણે શોધવાનું શું છે? જય પાસે કુલ કેટલી રકમ થઈ એ આપણે શોધવાની છે, બરાબર. અહીં આપણે કુલ રકમ શોધવાની છે, બરાબર. જય પાસે 70 રૂપિયા 50 પૈસા હતા. તેનો મિત્ર નમન તેને 12 રૂપિયા આપે છે, બરાબર. તો આપણે અહીં શું શોધવાનું છે કે જય પાસે કુલ કેટલી રકમ થઈ એ શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે શું કરશું? સરવાળો કરીશું, બરાબર. શું કરશું? સરવાળો કરીશું. તો જુઓ, જય પાસે કેટલા રૂપિયા હતા? 70 રૂપિયા 50 પૈસા કોની પાસે હતા? જય પાસે હતા, બરાબર. પ્લસ આપણે કુલ કિંમત શોધવાની છે ને, કુલ રકમ, એટલે શું કરીશું? અહીં સરવાળો. પ્લસ એના મિત્ર એને કેટલા રૂપિયા આપ્યા? 12 રૂપિયા આપ્યા. પૈસા આપ્યા છે? નથી. તો અહીંયા આપણે પૈસામાં શું લખશું? 0, એટલે કે 0 મૂકી દઈશું, બરાબર. 12 રૂપિયા કોને આપ્યા? તેના મિત્રએ, નમને આપ્યા, બરાબર. આપણે શોધવાનું શું છે? કુલ રકમ. બરાબર, આપણે અહીં શોધવાનું છે કુલ રકમ. તો જુઓ, ચાલો ગણી રાખો. 0 માં 0 ઉમેરીએ તો 0, એટલે કે 0. 5 માં 0 ઉમેરો, કેટલા થશે? 5 માં 0, એટલે કે 0 ઉમેરશું તો કેટલા થાય? 5, બરાબર. ચાલો આગળ જુઓ. 0 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 0 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 2, બરાબર ને? ચાલો 7 માં 1 ઉમેરો, કેટલા થશે? 7 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 8. કેટલો આવ્યો જવાબ અહીં? 82 રૂપિયા 50 પૈસા. તો જય પાસે કુલ કેટલી રકમ થાય? 82 રૂપિયા 50 પૈસા થાય, બરાબર. તો અહીં આપણે જવાબમાં લખશું, તો જુઓ જવાબ. તો હવે જય પાસે કુલ રકમ 82 રૂપિયા 50 પૈસા થાય. કેટલી રકમ થાય જય પાસે કુલ? 82 રૂપિયા 50 પૈસા થાય, બરાબર. સમજ પડી દાખલામાં? સમજ પડી ને? ચાલો આગળ જોઈએ બીજા દાખલાની રકમ. તો જુઓ મિત્રો, બીજા દાખલાની રકમ, પાયલ પાસે 95 રૂપિયા 50 પૈસા હતા. તેમાંથી તેણે 12 રૂપિયા 50 પૈસાનું પુસ્તક ખરીદ્યું. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? ફરી એક વાર રકમ વાંચું. પાયલ પાસે 95 રૂપિયા 50 પૈસા હતા. તેમાંથી તેણે 12 રૂપિયા 50 પૈસાનું પુસ્તક ખરીદ્યું. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો જુઓ મિત્રો, અહીં તો જુઓ, પાયલ પાસે 95 રૂપિયા 50 પૈસા હતા. એમાંથી શું કરે છે પાયલ? 12 રૂપિયા 50 પૈસાનું પુસ્તક ખરીદે છે. શું ખરીદે છે? પુસ્તક ખરીદે છે. તો હવે પાયલ પાસે રૂપિયા વધશે કે ઘટશે? પાયલ પાસે જેટલા રૂપિયા હતા એમાંથી એ ખરીદી કરે છે. તો પાયલ પાસે રૂપિયા વધે કે ઘટે? ઘટશે, બરાબર ને? તો અહીં આપણે શોધવાનું શું છે કે હવે પાયલ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા એ આપણે શોધવાનું છે. કેટલા રૂપિયા બાકી રહ્યા એ આપણે શોધવાનું છે. તો જુઓ, પાયલ પાસે 95 રૂપિયા 50 પૈસા હતા. એમાંથી તેણે 12 રૂપિયા 50 પૈસાનું શું ખરીદ્યું? પુસ્તક
खरीद्यो बराबर। आपणे शोधवानुं शुं छे के पायल पास એટલે કે તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા એ આપણે શોધવાનું છે બરાબર। એ શોધવા માટે આપણે શું કરશું, બાકી રૂપિયા શોધવા માટે બાદબાકી કરીશું બરાબર। તો જુઓ 95 રૂપિયા 50 પૈસા હતા બરાબર, 95 રૂપિયા 50 પૈસા પાયર પાસે હતા માઈનસ 12 રૂપિયા 50 પૈસાનું શું ખરીદ્યું, પુસ્તક ખરીદ્યું બરાબર, 12 રૂપિયા 50 પૈસાનું પુસ્તક ખરીદ્યું બરાબર। ચાલો આપણે શોધવાનું શું છે, બાકી રૂપિયા। પાયલ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા એ આપણે શોધવાનું છે બરાબર ને। તો ચાલો જુઓ, શૂન્યમાંથી શૂન્ય બાદ કરે તો શૂન્ય એટલે કે ઝીરો, પાંચમાંથી પાંચ બાદ કરે તો શૂન્ય એટલે કે ઝીરો બરાબર। ચાલો આગળ જુઓ, પાંચમાંથી બે બાદ કરો કેટલા બાકી રહેશે, ત્રણ બરાબર। આગળ નવમાંથી એક બાદ કરો, નવમાંથી એક બાદ કરો કેટલા બાકી રહે, આઠ બરાબર, કેટલા બાકી રહે, આઠ। જો કેટલો જવાબ આવ્યો, 83 રૂપિયા, શૂન્ય પૈસા એટલે કે ઝીરો પૈસા બરાબર। તો પાયલ પાસે કેટલા રૂપિયા બાકી રહેશે, હવે 83 રૂપિયા બાકી રહે બરાબર ને, પૈસા બાકી રહેતા નથી, કેટલા રૂપિયા બાકી રહે છે, 83 રૂપિયા બાકી રહે છે। તો અહીં આપણે જવાબમાં લખશું, તો જુઓ જવાબ, તો પાયલ પાસે 83 રૂપિયા બાકી રહ્યા એટલે કે પાયલ પાસે કેટલા રૂપિયા બાકી રહે, 83 રૂપિયા બાકી રહે। ચાલો આગળ ત્રીજા દાખલાની રકમ જોઈએ, તો જુઓ મિત્રો ત્રીજા દાખલાની રકમ, ત્રણ મિત્રો એક બેગ અને દડો ખરીદવા ઈચ્છે છે, બીના પાસે 48 રૂપિયા 50 પૈસા છે, રમણ પાસે 55 રૂપિયા 50 પૈસા અને વેણુ પાસે 38 રૂપિયા શૂન્ય પૈસા છે, તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે। ફરી એક વાર રકમ વાંચું છું, જુઓ મિત્રો, ત્રણ મિત્રો એક બેગ અને દડો ખરીદવા ઈચ્છે છે, બીના પાસે 48 રૂપિયા 50 પૈસા છે, રમણ પાસે 55 રૂપિયા 50 પૈસા છે અને વેણુ પાસે 38 રૂપિયા શૂન્ય પૈસા છે, તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે બરાબર। સમજ પડી રકમમાં, તો જુઓ મિત્રો અહીં મિત્રો કેટલા છે, ત્રણ મિત્રો છે, તેઓ શું ખરીદવા ઈચ્છે છે, એક બેગ અને દડો ખરીદવા ઈચ્છે છે, બીના રમણ અને વેણુ આ ત્રણ મિત્રો છે, તેઓ એક બેગ અને દડો ખરીદવા ઈચ્છે છે। તો અહીં આપણે શોધવાનું શું છે કે તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે એ આપણે શોધવાનું છે। તો એ શોધવા માટે આપણે શું કરીશું, સરવાળો કરીશું, કેમ કે અહીં આપણે કુલ રૂપિયા શોધવાના છે। તો જુઓ બીના પાસે 48 રૂપિયા 50 પૈસા છે, બીના પાસે કેટલા રૂપિયા છે, 48.50, રમણ પાસે કેટલા રૂપિયા છે, 55 રૂપિયા 50 પૈસા છે એટલે કે 55.50 રૂપિયા છે, અને વેણુ પાસે કેટલા રૂપિયા છે, વેણુ પાસે 38 રૂપિયા છે, વેણુ પાસે 38 રૂપિયા 0 પૈસા છે। આપણે શોધવાનું શું છે, અહીં કુલ રૂપિયા શોધવાનું છે, શું શોધવાનું છે, કુલ રૂપિયા શોધવાનું છે। તો એ શોધવા માટે આપણે શું કરીશું, સરવાળો કરીશું। તો જુઓ, ચાલો હવે આગળ આપણે દાખલો ભણીએ, તો જુઓ બીના પાસે કેટલા રૂપિયા છે, 48 રૂપિયા 50 પૈસા કોની પાસે છે, બીના પાસે છે બરાબર ને, 48.50 રૂપિયા કોની પાસે છે, બીના પાસે, પ્લસ રમણ પાસે કેટલા રૂપિયા છે, 55 રૂપિયા 50 પૈસા કોની પાસે છે, રમણ પાસે છે બરાબર, 55.50 રૂપિયા કોની પાસે છે, રમણ પાસે, પ્લસ વેણુ પાસે કેટલા રૂપિયા છે, 38
रूपया बराबर ने वेनु पासे पैसा नथी तो अहीं शुं मूकीशुं शून्य मूकीशुं खाली स्थान बराबर चालो पैसा में आपणे शुं लखीशुं शून्य लखीशुं तो वेनु पासे 38 रूपया छे આપણે શોધવાનું શું છે કુલ રૂપિયા જે શોધવાના છે કુલ રૂપિયા બરાબર ને ચાલ જો ચાલ દાખલો ગણીએ ચાલ દાખલો ગણીએ શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય એટલે કે 0 જો 5 ને 5 10 10 માં 0 10 માં શૂન્ય ઉમેરીએ કેટલા થાય 10 માં શૂન્ય ઉમેરીએ તો 10 બરાબર તો અહીં આપણે 10 લખશું दस लखशु तो जो अहीं पैसा में जवाब केटला आव्यो छे 100 पैसा तो 100 पैसा बराबर 1 रूपियो बराबर तो आ पैसा नी वृद्धि कोना में उमेराशे रूपिया में उमेराशे बराबर पैसा नी वृद्धि कोना में उमेराशे रूपिया में उमेराशे तो अहीं आपणे लखशु 8 ने ऊपर वृद्धि मूकीशु बराबर ने आपणे 100 पैसा बराबर 1 रूपियो बराबर ने अहीं 100 पैसा जवाब आवे छे तो आपणे 100 पैसा ने सामां फेरवी देशु रूपिया में फेरवी देशु के પૈસા ની વૃદ્ધિ કોના માં ઉમેરાશે રૂપિયા માં ઉમેરાશે બરાબર જો અહીં પોઈન્ટ છે અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું બરાબર ચાલો આગળ જો 1 માં 8 ઉમેરો કેટલા થાય 9 9 માં 5 ઉમેરીએ તો કેટલા થાય 9 માં 5 ઉમેરો કેટલા થાય 14 14 માં 8 ઉમેરો કેટલા થાય 22 22 નો બગડો વધી પડી 2 2 માં 4 ઉમેરો કેટલા થાય 6 6 માં 5 ઉમેરો કેટલા થાય 11 11 માં 3 ઉમેરો કેટલા થાય 11 માં 3 ઉમેરીએ તો 14 બરાબર 11 માં 3 ઉમેરી તો કેટલા થાય 14 કેટલો જવાબ આવ્યો અહીં આપણો 142 રૂપિયા બરાબર ને તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા હશે 142 રૂપિયા થાય બરાબર ને કેટલા રૂપિયા થાય તેમની પાસે 142 રૂપિયા થાય તો આપણે જવાબમાં લખશું તો જુઓ જવાબ આમ તેમની પાસે કુલ 142 રૂપિયા 0 પૈસા થાય બરાબર સમજ પડી પડી ને ચાલો આગળ જોઈએ ચોથા દાખલાની રકમ તો જુઓ મિત્રો અહીં ચોથા દાખલાની રકમ જુઓ ગીતા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા તેણે 58 રૂપિયાની 37 રૂપિયાની અને 22 રૂપિયાની વસ્તુઓ ખરીદી ગીતા પાસે 100 રૂપિયાની એક નોટ હતી બિલની રકમ ચૂકવવા માટે તેણે તેના મિત્રો પાસેથી કેટલી રકમ ઉછીની લેવી પડશે ફરી એકવાર રકમ વાંચું છું ગીતા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા તેણે 58 રૂપિયાની 37 રૂપિયાની અને 22 રૂપિયાની વસ્તુઓ ખરીદી ગીતા પાસે 100 રૂપિયાની એક નોટ હતી બિલની રકમ ચૂકવવા માટે તેણે તેના મિત્રો પાસેથી કેટલી રકમ ઉછીની લેવી પડશે તો જુઓ ગીતા તેના મિત્રો સાથે ખરીદી કરવા જાય છે કોણ ગીતા કોની સાથે ખરીદી કરવા જાય છે તેના મિત્રો સાથે ખરીદી કરવા જાય છે ગીતાએ 3 વસ્તુ ખરીદી છે અલગ અલગ કિંમતવાળી 3 વસ્તુઓ ખરીદી છે બરાબર તો ગીતા પાસે કેટલા રૂપિયા છે 100 રૂપિયાની એક જ નોટ છે બરાબર ને ગીતા પાસે 100 રૂપિયાની એક જ નોટ છે તો બિલ ચૂકવવા માટે ગીતા તેના મિત્રો પાસેથી ઓછીની રકમ લેવી પડશે કે ન લેવી પડશે લેવી પડશે ને ઓછીની રકમ તો એ ઓછીની રકમ કેટલી લેવી પડશે એ આપણે શોધવાનું છે કે તેણે તેના મિત્રો પાસેથી ઓછીના કેટલા રૂપિયા લેવા પડશે એ અહીં આપણે શોધવાનું છે કેમ કે ગીતા પાસે 100 રૂપિયાની એક જ નોટ છે બરાબર તો બિલ ચૂકવવા માટે ગીતાએ તેના મિત્રો પાસેથી કેટલી રકમ ઓછીને લેવી પડશે એ આપણે શોધવાનું છે અહીં બરાબર તો જુઓ ગીતા 58 રૂપિયાની 37 રૂપિયાની 22 રૂપિયાની બરાબર ને 3 વસ્તુઓ ખરીદે છે અલગ અલગ કિંમતવાળી 3 વસ્તુઓ ગીતા ખરીદે છે ગીતા પાસે કેટલા રૂપિયા છે 100 રૂપિયાની એક જ નોટ છે બરાબર ને 100 રૂપિયાની એક જ નોટ છે તો એને બિલ ચૂકવવાનું છે તો એ બિલ ચૂકવવા માટે તેણે તેના મિત્રો પાસેથી ઓછીની રકમ લેવી પડશે એટલે કે ઓછીના રૂપિયા લેવા પડશે
तो ये ओछीनी रकम केटली लेवी पड़शे ए आपणे शोधवानी छे के केटली रकम ओछीनी लेवी पड़शे ए आपणे शोधवानुं छे बराबर। चलो ए शोधवा माटे पहेला आपणे शुं करशुं, गीताए जे त्रण वस्तुओ अलग अलग किंमतनी त्रण वस्तुओ खरीदी छे ए त्रणे किंमतनो आपणे पहेला सरवाळो करीशुं। तो जुओ 58 रूपया प्लस 37 रूपया प्लस 22 रूपया बराबर, आ त्रणे किंमतनो आपणे सरवाळो करीशुं बराबर ने। त्रणे रकमनो आपणे पहेला सरवाळो करीशुं बराबर ने। कई वस्तु खरीदी छे वस्तुनुं नाम अहीं आपणने आपेलुं नथी बराबर, खाली आपणने अहीं रूपिया एटले किंमत आपेली छे। तो आपणे आ पहेला त्रणे किंमतनो पहेला आपणे सरवाळो करीशुं। तो जुओ 58 रूपया प्लस 37 रूपया प्लस 22 रूपया। चलो अहीं आपणे पहेला कुल रूपया शोधीशुं, કુલ રૂપિયા શોધવા પડશે ને આપણે, તો જ ખબર પડશે ને કે તે તેના મિત્રો પાસેથી કેટલા રૂપિયા ઓછીના લેશે, એટલે કે કેટલી રકમ ઓછીની લેવી પડશે ગીતાએ બરાબર। ગીતા ચાલ દાખલો ગણે, 8 માં 7 ઉમેરો ને 15, 8 માં 7 ઉમેરો કેટલા થશે 15, 15 માં 2 ઉમેરો કેટલા થાય, 15 માં 2 ઉમેરીએ તો 17, 17 નો 7 વધી પડી 1, 1 માં 5 ઉમેરો કેટલા થાય 6, 1 માં 5 ઉમેરીએ તો 6, 6 માં 3 ઉમેરો કેટલા થશે 6 માં 3 ઉમેરીએ તો 9, 9 માં 2 ઉમેરો કેટલા થાય 9 માં 2 ઉમેરીએ તો 9 માં 2 ઉમેરીએ તો કેટલા થાય 11 બરાબર। કેટલા આવ્યા અહીં કુલ રૂપિયા 117 રૂપિયા કુલ રૂપિયા આટલા આવ્યા બરાબર। તો ગીતાએ કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી છે, 117 રૂપિયાની ખરીદી કરી છે। તો ગીતા પાસે કેટલા રૂપિયા છે 100 જ રૂપિયા છે, તો તેના મિત્રો પાસેથી કેટલા રૂપિયા ઓછીના લેવા પડશે ગીતાએ, બોલો છો એ એકદમ સાચો જવાબ છે તમારો, 70 રૂપિયા ઓછીના લેવા પડે, કેમ કે ગીતા પાસે 100 રૂપિયાની નોટ તો હટી છે બરાબર ને। તો જુઓ ચાલો આગળ જુઓ મિત્રો, આપણે ઓછીની રકમ શોધવાની છે ને, તો જુઓ ગીતા પાસે કેટલા રૂપિયાની નોટ હતી, ગીતા પાસે 100 રૂપિયા હતા બરાબર, 100 રૂપિયા ગીતા પાસે 100 રૂપિયા છે બરાબર। તેથી કુલ કિંમતમાંથી આપણે શું કરશું 100 બાદ કરીશું, કુલ કિંમતમાંથી 100 રૂપિયા બાદ કરીશું બરાબર, 100 બરાબર બાદ કરીશું, બાદ કરીશું। તો જુઓ જવાબમાં 117 રૂપિયા માઇનસ 100 રૂપિયા બરાબર। ચાલો જુઓ 117 રૂપિયા કુલ કિંમત છે, 100 રૂપિયાની નોટ ગીતા પાસે હતી, આપણે ઓછીની રકમ કેટલી લેવી પડશે ગીતાએ તેના મિત્રો પાસેથી એ શોધવાનું છે। તો શું કરશું અહીં આપણે બાદબાકી બરાબર ને, બાદબાકી કરીશું। ચાલો 7 માંથી 0 બાદ કરીએ તો 7, 1 માંથી 0 બાદ કરીએ તો 1, 1 માંથી 1 બાદ કરીએ તો 0 એટલે કે 0, કેટલા રૂપિયા આવ્યો જવાબ અહીં 17 રૂપિયા। તો ગીતાએ તેના મિત્રો પાસેથી કેટલી રકમ ઓછીની લેવી પડશે, 17 રૂપિયા ઓછીના લેવા પડશે બરાબર ને। તો જુઓ જવાબ, તો જુઓ જવાબ, ગીતાએ બિલની રકમ ચૂકવવા માટે તેને તેના મિત્રો પાસેથી 17 રૂપિયા ઓછીના લેવા પડશે, કેટલા રૂપિયા ઓછીના લેવા પડશે બિલની રકમ ચૂકવવા માટે ગીતાએ 17 રૂપિયા ઓછીના લેવા પડશે બરાબર ને, કેટલા રૂપિયા 17 રૂપિયા ઓછીના લેવા પડશે બરાબર, સમજ પડી। તો મિત્રો આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।